કેશુદના મોટી ઘનસારી ગામના ખેડૂતે કલોંજીનું વાવેતર કરીને ઓછા ખર્ચે સારું વળતર મેળવશે. કલોંજીનું વાવેતર કરી ઓછી માવજત ઓછા ખર્ચે 14 વીઘામાંથી 4 લાખથી વધુની આવક થવાની ધારણા સાથે ખેડૂતે નવતર વાવેતર કરીને સારી સફળતા મેળવી અને અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. કેશોદ તાલુકાના મોટી ઘનસારી ગામના ખેડૂત મસરીભાઈ કંડોરિયાએ અન્ય ખેડૂત પાસેથી માર્ગદર્શન મેળવી પોતાના ખેતરમાં 14 વીઘામાં કલોજી, જેને કાળા જીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કલોજીનું વાવેતર કરેલ છે. કલોજીના વાવેતરમાં પ્રતિ વીઘે 300 ભાવે ખરીદી કરીને 1 વીઘે 1 કિલો બિયારણનું વાવેતર કરેલ હતું. કલોજીના વાવેતર બાદ જંતુનાશક દવા, રાસાયણિક ખાતર કે અન્ય માવજત કરવાની જરૂરિયાત રહેતી નથી. આશરે 4.5 મહિને તૈયાર થતા કલોજીના પાકમાંથી જમીનની ફળદ્રુપતા મુજબ 10 મણથી લઈને 15 મણ સુધીનું પ્રતિ વીઘે ઉત્પાદન થાય છે. કલોજીનો બજાર ભાવ વધઘટ થતો રહે છે. સરેરાશ પ્રતિ મણ બજારથી 4000 સુધીનો બજાર ભાવ મળી રહે તેવો ખેડૂત અંદાજ સેવી રહ્યો છે. મસરીભાઈ કંડોરિયાએ કરેલ કલોજીના વાવેતર જોવા માર્ગદર્શન માટે અનેક ખેડૂતો મુલાકાતે આવે છે, જેમાં મુલાકાતી ખેડૂતો દ્વારા એવું જણાવે છે કે અન્ય ખેત પેદાશો કરતા કલોજીના વાવેતરમાં ઓછા ખર્ચે ઓછી માવજત, સારા ઉત્પાદન સાથે સારું વળતર મેળવી શકાય છે. કલોજીના વાવેતરના સ્થળે મુલાકાતે આવેલ ખેડૂત ભીમસિંહ બારીએ જણાવેલું હતું કે કલોજીનું ઉત્પાદન સારું થશે, બજાર ભાવ પણ સારા મળી રહેશે, તેમજ કલોજીની કાયમી માંગ રહેતી હોવાથી ભવિષ્યમાં કલોજીના વાવેતર તરફ ખેડૂતો પ્રેરાઈને વધુ વાવેતર થશે તેવો પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. કલોજી એટલે કે કાળા જીરાના પેટની બીમારી, આંખોની સમસ્યા, ડાયાબિટીસ, વાળની સમસ્યા સહિત અનેક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે, તેમજ અનેક પ્રકારની દવા બનાવવા પણ કલોજીનો ઉપયોગ થાય છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી, મોટી ઘનસારી, સોંદરડા ગામ સહિતમાં આશરે 100 વીઘામાં કલોજીનું વાવેતર થયું હોવાનો અંદાજ છે, ત્યારે આવતા વર્ષે કલોજીનું મોટા પાયે વાવેતર થાય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર વિજય ગોહિલ, કેશોદ. મારું નામ મસરીભાઈ કંડોરિયા, ગામ મોટી ઘહારી. આજે અમે વાવ્યું એ કલોજી કહેવાય, અને દેશી ભાષામાં કારું ઝીરું કહેવામાં આવે. એ અમારે કરેણી અમારા હગા છે, અને એ લોકો 4-5 વર્ષથી વાવે બરાબર. એટલે ત્યાં હું આટો મારવા ગયો અને મેં જોયું, અને મેં એને પૂછ્યું તો એ લોકો કે ભાઈ વવાય, અને આ રીતે કોઈ બહુ દવાના અંતે એવી કંઈ બહુ માવજત ન કરવી પડે, અને ખર્ચમાં એ ઓછું, અને 10-12 મણ જેવું વીઘે એવું ઉત્પાદન આપે. અને એ પ્રમાણે પછી એમ થયું કે વાવીએ, અને વાવ્યું તો આ એવું લાગે કે ભાઈ આ વવાય. એમ બજાર ભાવ એમાં એવું કહેતા હતા કે ભાઈ અટાણી જે અમે યાર્ડમાં ભાવ પૂછાયો હતો ને, તો એમ કહેતા કે 3200-3500 રૂપિયા જેવો ભાવ આવે અટાણી, અને પછી ઓછો પણ રહી શકે, અને એમાં વળતર સારું, ભાવ બજાર ભાવ સારા મળી રહે એવું લાગે છે. એમ વેચાણ માટે અમે યાર્ડમાં પૂછ્યું હતું ગોંડલ યાર્ડ અને જૂનાગઢ યાર્ડ, અને અહીં લોકલ વેપારીઓ પણ લે છે. બીજા પાક કરતામાં એવું છે કે આ જે પાક છે ને, એક તો બિન ખર્ચી એટલે ખર્ચ સાવ ઓછો, બિયારણનો પણ ઓછો, ખાતર પોતાનો ઓછો, અને દવા તો બિલકુલ નહીં, અને બસ પાણી જોઈએ, અને 4-4.5 મહિના આનો પાક છે, પાણી હોય એટલે આ જીરું હોવાય એવું મારી દ્રષ્ટિ એવું મને લાગે છે. અંદાજિત 4-4.5 મહિના. મારું નામ ભીમસિંહભાઈ સરમુભાઈ બારીયા, ગામ ટીટોડી. અને મને આવા જે નવીન નવીન વાવેતર કરતા જે ખેડૂતો છે, અને આવા જે સંશોધનકારો છે, એને મને મળવાનો, વિઝિટ કરવાનો મને બહુ શોખ છે. હું 8 દિવસ પહેલાં મોટી ઘસારી ગયેલો, કે અમે 40-50 વીઘાનો કલોજીનું વાવેતર જોયેલું, પણ એ મસરીભાઈની વાડી આવીને મને એમ થયું કે આની જે ગ્રીનરી અને એની જે તંદુરસ્તી મેં જોઈને એ પાવરફુલ છે, અને 4.5 મહિનાની ઉપર દિવસો લે પણ નીચે તો પાકે જ નહીં, અને સંભવિત બજારાની 3000થી માંડીને 4000 સુધી હોય, અને મુખ્યત્વે
મસાલા પાક તરીકે તો નથી આનો ઉપયોગ થતો, પણ ખરેખરા જે દેશી દવાઓ જે આયુર્વેદિક ડૉક્ટરો જે બનાવે છે એમાંને મિક્સ તરીકેનો ઘણી બધી દવાઓમાં ઉપયોગ થાય. પછી આનું જે તેલ છે એનો વર્તમાન ભાવ 100 મિલીનો 1300 રૂપિયા ભાવ છે. એ રીતે આનો આવકની દ્રષ્ટિએ બહુ સારી એની સંભાવનાઓ છે.